नमस्कार दर्शक मित्रों, कच्छ उदय टीवी समाचार में आपनु स्वागत छे। हूँ छू निर्देश बुच। समाचार नी शुरुआत करता पहला एक नजर मुख्य समाचारों पर। मांडवीना नाना लायजामा पावर प्लांट नी स्थापना सामे उग्र आक्रोश। जन सुनावणी में लोकोनी रोष भेर रजूआतो। जन सुनावणी में हजारों लोग उमटिया। 70 थी वधु अरजी। માધાપરમાં કોંગો ફીવરથી 34 વર્ષીય યુવકનું મોત। સુરેશ ભુડિયાનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મોત। કચ્છના આરોગ્ય તંત્રમાં મચી દોડધામ। જિલ્લા પંચાયતના આંગણે અનોખો અવસર। પૂર્વ સદસ્યો શતાયુ વડીલો સ્વાતંત્ર્ય સેનાનીઓનું કરાયું સન્માન। જૂના સાથીઓને મળી સૌ ખુશખુશાલ। ભાજપ કોંગ્રેસ એક મંચ પર। જિલ્લામાં આંશિક વધઘટ સાથે કડકડતી ઠંડી યથાવત। 8 डिग्री साथे नलिया राज्य में सौथी ठंडू। भूज बीजा क्रमे। गांधीधाम में पारो 13.5 डिग्री उतर्यो। अंजारना चुबड़क गामे कॉटन जीनिंग मिल में लागी भीषण आग। अंदाजे 80 लाख नू रॉ कॉटन बढ़ीने खाक। 3 कलाकनी जहमत बाद आग पर मेड़वायो काबू। पच्छमना काठवांडनी रणकांधीए 10मी जान्युआरी थी योजाशे मोरारी बापूनी रामकथा। ભક્તોના રહેવા માટે બનાવાશે ખાસ ટેન્ટ સિટી। ભુજના વાયબલ ગ્રુપ દ્વારા આયોજન। માંડવીના નાના લાયજા ગામે પાવર પ્રોજેક્ટની સ્થાપના થવાની છે। સૂચિત પ્રોજેક્ટ સંદર્ભે આજે લાયજા ખાતે પર્યાવરણ સંબંધી જનસુનાવણીનું આયોજન થયું હતું। અપેક્ષા મુજબ આ જાહેર સુનાવણીમાં આસપાસના ગામના લોકોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો। સુનાવણીના પ્રારંભે જ જુમ્માની નમાઝ મુદ્દે મુસ્લિમ સમાજે વિરોધ કરતા સુનાવણીની કાર્યવાહી બપોરે યોજવામાં આવી હતી। સુનાવણી પૂર્વે જ પ્રોજેક્ટના વિરોધમાં 30 અરજી રજૂ થઈ હતી, તો સુનાવણી દરમિયાન અન્ય 40 અરજી રજૂ થઈ હતી। બપોર બાદ યોજાયેલી સુનાવણીમાં જમીન સંપાદન, પ્રદૂષણ, માછીમારોની આજીવિકા સહિત વિવિધ મુદ્દે આસપાસના 15 ગામના અસરગ્રસ્તોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। સુનાવણી દરમિયાન અનેક મુદ્દે વાતાવરણ તંગ બન્યું હતું। લોકોના વિરોધ વચ્ચે મોડી સાંજે સુનાવણી સંપન્ન થઈ હતી। સુનાવણીમાં ભુજના અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા, જીપીસીબીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુનાવણીના વિરોધમાં ચારણ સમાજ, કચ્છ પડકાર મંચ, કચ્છ લડાયક મંચ, મુસ્લિમ હિતરક્ષક સમિતિ વગેરે સહિત વિવિધ સમાજ અને સંસ્થાઓએ રજૂઆત કરી હતી। ભુજ નજીક માધાપર ગામે રહેતા એક યુવકનું કોંગો ફીવરથી મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે। મૃતક 34 વર્ષીય સુરેશ એસ ભુડિયા ખેડૂત હતો। સુરેશ માધાપર નવાવાસમાં રહેતો હતો। ગત 1 તારીખ બાદ તેનામાં કોંગો ફીવરના લક્ષણો જોવા મળ્યા હતા। સુરેશને પહેલા ભુજની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો, પરંતુ તબિયત લથડતા તેને અમદાવાદના પાલડીમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન બુધવારે રાત્રે તેનું નિધન થઈ ગયું હતું। સુરેશના નિધનના પગલે તેના સંપર્કમાં આવેલા લોકો અને અડોશ પડોશના લોકોનું હેલ્થ પરીક્ષણ કરાયું છે। જો કે બધા સ્વસ્થ હોવાનું માધાપરના મેડિકલ ઓફિસર ડોક્ટર કીર્તિ સિજુએ જણાવ્યું છે। ઉલ્લેખનીય છે કે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર પશુઓની ઇતરડીના માધ્યમથી ફેલાય છે। કોંગો ફીવરથી કચ્છમાં અગાઉ પણ મોત નિપજેલા છે। જિલ્લામાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે। નલિયા ખાતે ગઈકાલની તુલનાએ લઘુત્તમ તાપમાનનો પારો 0.5 ડિગ્રીના આંશિક વધારા સાથે 8 ડિગ્રી પર અટક્યો છે, તો ભુજમાં પારો 1.5 ડિગ્રી ઊંચકાઈ 11.6 ડિગ્રી પર પહોંચ્યો છે। આ તરફ કંડલા પોર્ટ અને કંડલા એરપોર્ટ ગળપાદર ખાતે લઘુત્તમ તાપમાનનો પારો ઘટીને 13.5 ડિગ્રીની આસપાસ અટક્યો છે। 8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ કેન્દ્ર બની રહ્યું છે, તો ભુજ પણ ઠંડીમાં બીજા ક્રમે રહ્યું છે। અંજારના ચુબડક ગામે આવેલી એક કોટન મિલમાં લાગેલી ભીષણ આગમાં 80 લાખથી વધુ કિંમતનું કોટન બળીને ખાક થઈ ગયું છે। રતનાલથી 10 કિલોમીટર દૂર આવેલા ચુબડક ગામની સૂર્યા કોટન ઇન્ડસ્ટ્રીઝમાં સવારે 8:30ના સુમારે રો કોટનના જથ્થામાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। વેગીલા વાયરાના કારણે જોત જોતામાં કપાસનો જથ્થો આગની વિકરાળ જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો। આગ ઓલાવવા વેલ્સ્પન કંપની, ભુજ અને અંજાર નગરપાલિકાના ફાયર ફાઈટર બોલાવાયા હતા। 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઓળવી શકાઈ હતી। સદભાગ્યે જીનિંગ મિલમાં તૈયાર પડેલી કપાસની ઘાસડીઓને
આગની જ્વાળાઓથી બચાવી લેવાઈ હતી। પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે। જિનિંગ મિલના માલિક દિલીપ સોરઠિયાએ 80 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કર્યો છે। ઉલ્લેખનીય છે કે ગત 24મી નવેમ્બરે અબડાસાના સણોસરા નજીક એક કોટન મિલમાં પણ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 1.5 કરોડનું કપાસ સ્વાહ થઈ ગયું હતું। કચ્છના મોટા રણની કાંધીએ આવેલા કાઢવાંઢમાં મોરારી બાપુના વ્યાસાસ અને રામકથા યોજાવાની છે। અગાઉ બાપુની કથા સફેદ રણમાં યોજાવાની હતી, પરંતુ સીમા સુરક્ષા સંદર્ભે મંજૂરી ના મળતા રણકાંધીએ આવેલા પચ્છમની કાઢવાંઢમાં તેમની કથા યોજવાનું નક્કી થયું છે। કથાનો પ્રારંભ આગામી 10મી જાન્યુઆરીથી થશે, જેનું 18મીએ સમાપન થશે। ભુજના વાયબલ ફાઉન્ડેશન દ્વારા રામકથાનું આયોજન કરાયું છે। વાયબલ ફાઉન્ડેશનના ડોક્ટર મિલિંદ જોશી અને ડોક્ટર ઋષિ જોશીના જણાવ્યા અનુસાર વર્ષોના આગ્રહના પગલે બાપુએ સફેદ રણમાં કથા યોજવાની અનુમતિ આપી છે। ભુજથી 100 કિલોમીટર દૂર આવેલા કથા સ્થળે 5,000 ભક્તોના રહેવા માટે ખાસ ટેન્ટ સિટીનું નિર્માણ થશે, તો કથા મંડપમાં એક સાથે 30,000 ભક્તો બેસી શકે તેવી વ્યવસ્થા પ્રાથમિક તબક્કે ઊભી કરાઈ છે। દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। કચ્છમાં આ બાપુની 25મી કથા હશે અને આ સાથે બાપુની 749મી કથાનું સમાપન થશે। કથાના સ્ટેજને વિશિષ્ટ બનાવવા આયોજન કરાયું છે। બાપુની કથાનું આસ્થા ચેનલ પર જીવંત પ્રસારણ થશે। અફાટ રણના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બાપુની કથાનો આસ્વાદ માણવો એક લાહવો બની રહેશે તેવી અપેક્ષા આયોજક ટ્રસ્ટે વ્યક્ત કરી છે। મુંદ્રાના વડાલા ગામે 2 વૃદ્ધાઓની હત્યા અને 1 શખ્સ ભેદી સંજોગોમાં લાપતા બનતા ગ્રામજનો ઘેરી ચિંતામાં મુકાઈ ગયા છે। સમગ્ર પ્રકરણમાં પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર હોવાનો આરોપ કરી ગ્રામજનોએ આજે ભુજમાં SP કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે થોડાક માસ પૂર્વે ગામનો નારુભા રાઠોડ નામનો એક શખ્સ ભેદી રીતે લાપતા બન્યો હતો। તેના એકાદ માસ પૂર્વે નજીકના ભરૂડિયા ગામેથી માનવ કંકાલ મળ્યું છે। આ કંકાલ FSLમાં તપાસ માટે મોકલાયું છે, પરંતુ ગ્રામજનોને શંકા છે કે આ કંકાલ નારુભાનું જ છે અને કોઈકે તેની હત્યા કરી નાખી હતી। 2011થી અત્યાર સુધીમાં ગામમાં 2 વૃદ્ધ મહિલાઓની ઘાતકી હત્યા થઈ ચૂકી છે, તો અમૃતલાલ રાજગોર નામના એક શખ્સની હત્યાનો પ્રયાસ થયેલો છે, પરંતુ તમામ બનાવમાં પોલીસની તપાસ ઢીલી સાબિત થઈ છે। ત્યારે સ્થાનિક પોલીસ ગંભીરતાથી તપાસ કરે અને ગામમાં ફેલાયેલો અશાંતિનો માહોલ દૂર કરે તેવી ગ્રામજનોએ રજૂઆત કરી છે। દરમિયાન નારુભાની હત્યા માટે તેની પત્ની પર જ યુવાન ભાત્રીજાએ શંકા વ્યક્ત કરી છે। જો પોલીસ સતર્ક ના થાય તો મંગળવારથી ગામમાં અનશન આંદોલન છેડવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। શું થવા જોઈએ એની કાર્યવાહી પૂરી થવી જોઈએ ને અમને શંકા છે એની બાયડીમાં જ। એની બાયડી બે ત્રણ વખત એને મારવાની કોશિશ કરેલ છે। આ ગામમાં છાસવારે આવા બનાવો બનતા જ હોય છે અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી પોલીસનું કાર્ય શંકાસ્પદ જણાય છે। અત્યાર સુધી જે આ બન્યું છે એમાં કોઈ પણ અગાઉ પણ કોઈ કિસ્સા અનડિટેક્ટિવ રહ્યા છે અને હજી પણ અત્યાર સુધીમાં કોઈ પણ જાતનું આમાં કાંઈ કાર્યવાહી થતી હોય એવું લાગતું નથી। ન્યાય નહીં મળે તો ટોટલ તમામે તમામ વડાલા ગ્રામવાસીઓ આમરણ ઉપવાસ, સરકારી કોઈ પણ સુવિધા લેવાની નહીં, સ્કૂલો બંધ, બધા બૈરાઓ અને માણસો બજારમાં બેસી અને આમરણ ઉપવાસ પર ઉતરવાનું। સમાચારમાં સમય થયો છે એક વિરામનો, ફરી મળીશું આ વિરામ બાદ।